तो आज थी कांग्रेसना नेताओ प्रचारमां जोडाशे। अमित चावड़ा, परेश थानाणी प्रचार करशे मोढवाड़िया। सिद्धार्थ पटेल, हार्दिक पटेल 6 बैठकों पर जशे। 29 ऑक्टोबर सुधीना तमाम नेताओना शेड्यूल तैयार छे। 1 अठवाडियामां तमाम बैठकों पर आक्रमक प्रचारनी कांग्रेसनी पण तैयारी छे। एक तरफ भाजपनी तैयारी छे, बीजी तरफ कांग्रेसनी पण तैयारी छे। आ तमाम बैठक पर गुजरातना जे नेताओ छे, दिग्गज नेताओ छे, ते प्रचारमां जोडाशे। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પ્રણવ પાસેથી। જે પ્રણવ, એક તરફ બીજેપીની જે તૈયારી છે, મુખ્યમંત્રી સમેત પ્રદેશ પ્રમુખની વાત કરીએ કે કેન્દ્રીય મંત્રીની વાત કરીએ, તમામ જે નેતાઓ છે, દિગ્ગજો છે, તે પ્રચારમાં જોડાઈ રહ્યા છે, તો કોંગ્રેસની કયા પ્રકારની તૈયારી છે? સંધ્યા, ચોક્કસ એ માની શકાય કે રણસિંગુ ફૂંકાઈ ગયું છે। કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ બહાર આવે છે કે કોંગ્રેસ પાર્ટીના એક પણ કેન્દ્રીય નેતાઓ આ ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લે। સ્થાનિક કક્ષાએ જ તમામ જે ધારાસભ્યો, તમામ જે નેતાઓ છે, તે આ પ્રચારની બાગડોળ તેના હાથમાં સંભાળશે। તેમાં પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા હોય, વિપક્ષના નેતા પરેશ ધાનાણી હોય, ઉપનેતા શૈલેષ પરમાર હોય, દંડક અશ્વિની કોટવાલ હોય, કે પછી અન્ય કોંગ્રેસના જે સંગઠનના નેતાઓ હોય, હાર્દિક પટેલ છે, અર્જુન મોઢવાડિયા છે, સિદ્ધાર્થ પટેલ છે, કે જે અન્ય ધારાસભ્યો છે, આ તમામ લોકો આ બાગડોળ છે પ્રચારની સંભાળશે। 30 સ્ટાર પ્રચારકોમાં આ તમામ લોકોનો સમાવેશ કરાયો છે, અને હાલ જે રીતે શેડ્યુલ બનાવવામાં આવ્યું છે તેમાં તમામ 8-8 વિધાનસભાની અંદર તમામ એક એક નેતાઓ એક એક દિવસનો પ્રવાસ ત્યાં ગોઠવશે, તમામ લોકો સાથે જનસંપર્ક કરશે, જાહેર સભાઓ કરશે, રેલીઓ કરશે, ડોર ટુ ડોર મુલાકાત પણ મતદારો સાથે કરશે, તો સાથે જ બેઠકો પણ તે વિસ્તારમાં તેઓ લોકો કરશે। પણ મનાઈ રહ્યું છે એક પણ રાષ્ટ્રીય નેતાઓ આ પ્રચારમાં નહીં જોડાય। સૌથી મોટો મુદ્દો પ્રચારમાં કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયાનો સહારો અહીં લીધો છે સંધ્યા, કારણ કે જે રીતે ગદ્દાર જયચંદનો જે નારો પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટના માધ્યમથી આપ્યો છે, તેને લઈને કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દો ચૂંટણીની અંદર મુખ્ય રીતે મૂકવામાં આવી રહી છે। તો સાથે જ કોંગ્રેસ પાર્ટી એટલે પ્રદેશ કક્ષાએ, સંગઠન કક્ષાએ પણ એક સોશિયલ મીડિયા ઓવર શો કરાશે, તેની અંદર વિશ્વાસઘાત, પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તે પ્રકારના પણ સોશિયલ મીડિયા અને એક નારો છે અને તેને લઈને બેનરો બનાવવામાં આવશે, અને એ બેનર અંતર્ગત જ આ તમામ જાહેર સભાઓ છે જે તે વિધાનસભાની બેઠક દીઠ અહીં કરવામાં આવશે। પરંતુ કોઈ રાષ્ટ્રીય નેતાઓ નથી, લોકલ જે નેતાઓ છે, સ્થાનિક આગેવાનો છે, અને સૌથી મોટી વાત એ પણ છે સંધ્યા, અહીં જે સ્ટ્રેટેજી કોંગ્રેસ પાર્ટી આ વખતે બનાવી છે તે એ પ્રકારની છે કે તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક દીઠ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ધારાસભ્યો હોય કે સૌરાષ્ટ્રના હોય કે દક્ષિણ ગુજરાતના હોય કે પછી મધ્ય ગુજરાતના ધારાસભ્યો હોય, આ તમામ ધારાસભ્યો હોય, જિલ્લા પંચાયતના વિપક્ષના પ્રમુખો હોય, સત્તામાં રહેલા પંચાયતના પ્રમુખો હોય, તમામ લોકોને એક એક તાલુકા દીઠ એક બેઠકો સોંપવામાં આવી છે, તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, તે અંતર્ગત જ આ વખતે કોંગ્રેસ પાર્ટી નવી સ્ટ્રેટેજી સાથે આ ચૂંટણી લડવા જઈ રહી છે। જી જી, પ્રણવનો આભાર। વિધાનસભાની ચૂંટણી માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક પ્રચાર કરી રહ્યા છે। હેશટેગ ગદ્દાર જયચંદો જવાબ આપો હેઠળ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ઉમેદવારને સતત નિશાન બનાવી રહ્યા છે। બગસરા ખાતે યોજાયેલી એક બેઠકમાં પણ પરેશ ધાનાણીએ ભાજપ અને ભાજપના ઉમેદવારને આડે હાથે લીધા। ગદ્દાર જયચંદોએ ગુજરાતને ગુલામીમાં ધકેલવાનું ષડયંત્ર રચ્યું છે અને આજ ગુજરાત એનો જવાબ માંગી રહ્યો છે કે હે ગદ્દાર જયચંદ, તમે કેટલામાં વેચાણા, તમે કેટલા કરોડમાં વેચાણા, તમે અમારા વિશ્વાસનું વેચાણ સુકામે કર્યું, તમે અમારા ભરોસા ને ભાંગો સુકામે, તમે લોકોની સાથે દ્રોહ કર્યો સુકામે। આજ સમગ્ર ગુજરાતની અંદર આવી પડેલી 8-8 પેટા ચૂંટણીઓ એ ગદ્દાર જયચંદોના પાપે આવી છે। વલસાડ જિલ્લા